આજે આપણે આવી ગયેલા છે બારડોલી ગામ આગળ એક પ્રગતિ છે ખેડૂત આગળ. તમારું નામ? ઉદયભાઈ નાનુભાઈ પટેલ. ગામ? ગોજી. બરાબર. તમે કેટલા વર્ષથી શેરડીની ખેતી કરો છો? હું છેલ્લા 10 વર્ષથી ખેતી કરું છું. બરાબર છે. આ વર્ષે તમે અલગથી શું વાપરેલું છે? આ વખતે મેં આયુર્વેદ ધામરો યુઝ કરેલો છે. બરાબર. દર વખત કરતા આ વખતે મને મારો તે એગ્રોમાંથી એટલું સારું રિઝલ્ટ મળેલું છે ને હું બીજા ખેડૂતભાઈને પણ કહેવા માગું છું કે આનું રિઝલ્ટ એટલું સારું મળેલું છે ને આજે મને 15 દિવસ થયેલા છે ને મેં પાણી પણ પાયું ને પાણી પાઈને પણ બધું એમ સાફ થઈ જતું છે ને મારા બીજા બધા ખેતરે પણ મેં થયું. હજુ ઝીણું કે મોટું ઘાસ પણ ઉગ્યું નથી. મેં બધા ખેડૂતોને વિનંતી કરું કે આઈરી આપણી પ્રોડક્ટ લે. આમાં કયા કયા પ્રકારનું ઘાસ હતું? બધા પ્રકારનું ઘાસ હતું. બધા પ્રકારનું ઘાસ હતું. ખાયું ઘાસ પણ હતું, ખાટું ભાજુ પણ હતું ને બીજું બધું પણ હતું. આમો કેવો હતો? આમો મોટો હતો. આમો પણ આજે મરી ગયો છે. બરાબર. બધા બહુ બધાએ મને કીધું કે આમાં સારું અલગ આપણે દવા લેવી પડે. પણ કેયુરભાઈ મને ચોખ્ખું કીધું, ઉદયભાઈ આપણે આઈરી આ ટ્રીટમેન્ટ એકવાર તમે યુઝ કરો ને સારામાં સારી વસ્તુ છે. ને આજની તારીખે બધા ખેડૂતભાઈને પણ હું કહું છું કે આંટી આમો કે આપણું કોઈ પણ ઘાસ હોય તો બધું મળી જતું છે. બરાબર. તો તમે બધા ખેડૂત મિત્રોને ભલામણ કરશો ને દવા પર? ચોક્કસ હું ભલામણ કરીશ. ઓકે, થેન્ક યુ થેન્ક યુ.